ચેતર વસાવાને શરતી જામીન તો આપી દેવામાં આવ્યા છે. તેમને નર્મદા જિલ્લાની હદમાંથી તડીપાર કરવામાં આવ્યા છે. ત્યારે તેમના પત્ની શકુંતલા વસાવાને વર્ષા વસાવા કઈ રીતે ચેતર વસાવાની ગેરહાજરીમાં મોરચો સંભાળી રહ્યા છે તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આ પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા કે જેમની પર આમ એક્સ લાગેલો હતો, હવામાં ફાયરિંગ કરવાનું, વન વિભાગના કર્મચારીઓ પાસેથી ખંડણી માંગવાનું અને તેમની સાથે મારામારી કરવાનો જે આરોપ લાગ્યો હતો તે આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી. એક મહિનો તે ભૂગર્ભમાં રહ્યા અને બાદમાં તેમને સરેન્ડર કર્યું અને પછી તેઓ જેલમાં રહ્યા. જ્યારે હવે ચેતર વસાવાને શરતી જામીન પણ આપી દેવામાં આવ્યા છે અને ચેતર વસાવા જેલની બહાર પણ આવી ગયા છે. પરંતુ ચેતર વસાવાને જામીન એ શરતો પર આપવામાં આવ્યા છે કે ચેતર વસાવા હવે નર્મદા જિલ્લાની હદમાં નહીં રહી શકે, એટલે કે નર્મદા જિલ્લામાંથી ચેતર વસાવાને તડીપાર કરવામાં આવ્યા છે, જેના કારણે ચેતર વસાવાનું હવે નવું નિવાસ સ્થાન ગાંધીનગર બન્યું છે. ત્યારે ચેતર વસાવા કે જે દેડિયાપાડાના હાલના ધારાસભ્ય છે અને આગામી લોકસભાની ચૂંટણી માટે ભરૂચ સીટ પરથી આપ પાર્ટીએ તેમની ઉમેદવારી પણ ઘોષિત કરી દીધી છે, ત્યારે ચેતર વસાવા માટે હવે એ બહુ જ મુશ્કેલ બન્યું છે કે કઈ રીતે તેઓ પોતાની પ્રજાની વચ્ચે રહી શકે, પ્રજાના જે સવાલો છે, જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ લાવી શકે અને સરકાર સુધી આ વાત પહોંચાડી શકે અને તેનું સમાધાન કરી શકે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણી પણ હવે નજીક આવી રહી છે, જેના કારણે પણ ચેતર વસાવા તેમની ચૂંટણીને લઈને કોઈ પણ પ્રચાર પ્રસાર નથી કરી શકતા. ત્યારે ચેતર વસાવા તો હાલ તડીપાર છે, એટલે કે નર્મદા જિલ્લાની હદમાં તેઓ પ્રવેશી નથી શકતા. પરંતુ તેમની ગેરહાજરીમાં હવે ચેતર વસાવાના ધરમપત્ની શકુંતલા વસાવા અને વર્ષા વસાવા, શકુંતલા વસાવા કે જે પણ જેલમાં હતા, પરંતુ શકુંતલા વસાવાને પણ હવે જેલમાંથી મુક્તિ મળી ગઈ છે અને તે પણ હવે દેડિયાપાડામાં ઘર વાપસી કરી ચૂક્યા છે. ત્યારે હવે શકુંતલા વસાવા અને વર્ષા વસાવા બંને ભેગા થઈને ચેતર વસાવાની ગેરહાજરીમાં મોરચો સંભાળી રહ્યા છે. જે કોઈ પણ લોકોની સમસ્યાઓ હોય તે સમસ્યાઓને સાંભળી તો રહ્યા છે, પરંતુ સાથે સાથે તે સમસ્યાનું નિરાકરણ લાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. સાથે સાથે આગામી લોકસભાની ચૂંટણીને લઈને તેઓ કેમ્પેનિંગ પણ કરી રહ્યા છે અને લોકોમાં એક જાગૃતતા પણ લાવી રહ્યા છે અને ચેતર વસાવાની લોકપ્રિયતાને વધારવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ તેઓ લગ્ન પ્રસંગમાં પણ હાજરી આપી રહ્યા છે અને ધારાસભ્યના પત્ની તરીકેની ફરજ પણ બજાવી રહ્યા છે. ત્યારે ઝઘડિયાના ગુંડેચા ગામમાં એક લગ્ન પ્રસંગ હતો જ્યાં તેઓ બંનેએ હાજરી આપી હતી, જ્યાં ચેતર વસાવાના તાલે બંને ઝૂમતા જોવા મળ્યા હતા. જુઓ આ વિડીયો. Thank you.
ત્યારે નર્મદા જિલ્લાની હદમાંથી તડીપાર કરાયેલા ચેતર વસાવાને સપોર્ટ કરવા માટે તેમના ધરમપત્ની શકુંતલા વસાવા અને વર્ષા વસાવા બંને એક થયા છે અને હવે ન માત્ર સામાજિક પરંતુ રાજકીય રીતે પણ તેઓ આગળ વધી રહ્યા છે અને ચેતર વસાવાની લોકપ્રિયતામાં વધારો કરી રહ્યા છે. ચેતર વસાવાને ભરૂચ લોકસભા જીતાડવા માટે કેમ્પેનિંગ કરી રહ્યા છે. ત્યારે તડીપાર થયેલા ચેતર વસાવાની ગેરહાજરીમાં શકુંતલા વસાવાને વર્ષા વસાવાએ જે મોરચો સંભાળ્યો છે તેના માટે તમે શું કહેશો તેમને કમેન્ટ બોક્સ લખીને ચોક્કસી જણાવશો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.